મોટા ભાડિયા પંચાયતી પ્રાથમિક શાળા નંબર 2માં ભ્રષ્ટાચારના ખોટા મેસેજ પાસ થઈ રહ્યા હતા. સ્થાનિકે રૂબરૂ મુલાકાતમાં લોકોએ કરી સ્પષ્ટતા. માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામ મધ્યે આવેલ મોટા ભાડિયાવાડી વિસ્તાર પંચાયતી પ્રાથમિક શાળા નંબર 2 મધ્યે ગ્રામ પંચાયત દ્વારા અને SMCના નેજા હેઠળ જે શૌચાલય બનાવવામાં આવે છે એ કુલ 3.8 મીટરની મંજૂર છે અને શાળા કમ્પાઉન્ડની અંદર જગ્યાના અભાવને કારણે 6 મહિના પહેલાં નવી દિવાલ બનાવેલ તેનું શૌચાલય ઊભું કરવામાં આવ્યું ત્યારે ગામના અમુક લોકો દ્વારા વારે ઘડીએ આવી ખોટી રીતે હેરાન પરેશાન કરી રહ્યા હતા અને ગ્રામ પંચાયતના આ શૌચાલય બનાવવામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવા મેસેજ પાસ કરી રહ્યા હતા, જેના કારણે SMCના હોદ્દેદારો અને શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓએ મીડિયા સમક્ષ ખુલાસો કરતાં કહ્યું હતું કે અહીં જે વિકાસ કામ થઈ રહ્યું છે તે યોગ્ય છે, તે અમારી સહમતિથી અને ધારાધોરણ નિયમ મુજબ જ થાય છે. મારું નામ ગઢવી હરિકલ્યાણ, મોટા બડિયા પંચાયતી પ્રાથમિક શાળા નંબર 2 ઉપર. જે છે સમય ત્યાં અહીં કામ બરાબર ન હતો તેથી હું ફોટા નાખ્યો હતો. પછી સરપંચ શ્રી ગામના બીજા આગેવાનો બધા આવી અહીંયા જગ્યા ઉપર નિરાકરણ કરી બરાબર જોઈ ને પછી એના ઉપર જે કામ અધૂરું હતું એ પૂરું કામ કરી દીધું. એના પછી 2 વખત SMCના સભ્યો, વાલી મંડળ બધા મળીને અહીંયા જે પણ જેનું કામ પૂરું નથી થતું હતું એ બધું ભેગું સારી રીતે કામ કરાવી ને પછી ઉકેલ આવી જાય. એ પોતાના આર્થિક પોતાના પ્રશ્નો 2 નંબર સ્કૂલમાં લઈ આવે છે ને એ કામ બધું નિપટાવી ગયો છે. આ ત્રીજી વખત મોટા ભાડિયા શાળા નંબર 2 ઉપર આ એવી રીતે ચાલુ છે ને જે પણ શિક્ષક અથવા વાલીગણ બધા અહીંયાનો સપોર્ટ છે બધું અહીંયા એકદમ સારું હાલે છે, રેડી કામકાજ હાલે છે. મારી ભૂલ હતી, હું સ્વીકારવામાં તૈયાર છું, પણ જે તે વખતે કામ ન થયો હતો તેથી હું ફોટા મોકલ્યા હતા. તેની પછી 2 વખત એનું કન્ફર્મ એની સાઇન સિક્કા હું કરી આપી હતી ને બધું કહી દીધું હતું કે ભાઈ સારું કામ થઈ ગયું છે, એમાં હવે એમાં કોઈ જાતનો પ્રશ્ન નથી. આ મારા ઉપર જે પણ આવે છે જવાબ એનો હું જવાબ આપું. સરપંચશ્રીની કામગીરી સ્ટાર્ટમાં જેથી ચાલુ કર્યું તેથી સંજોગો વધતા બાઉન્ડ્રી હતી ને બાઉન્ડ્રીની જગ્યાના અભાવના કારણે એને બાઉન્ડ્રી ઉપર વાલી મંડળ, SMC સભ્ય, SMC પ્રમુખ બધા હાજરી રહી ને એને કીધું કે ભાઈ આવી રીતે કામ કરવાનું છે. પછી એમાં એક દિવાલ તૂટેલી હતી એનું નિરાકરણ કરી એમાં પોતાની રીતે કે જે પણ ભાઈ હતા એને બરાબર સમજાવી ને આવી રીતે બાઉન્ડ્રીનું જે હતું એ કામ અધૂરું હતું એ પૂરું કરી ને પાછો જે પણ એવું અધૂરાશ હતી એ બધી પૂરી કરી ને બધું એકદમ રેડી બાઉન્ડ્રીનું. હવે કોઈને પણ શાળા નંબર 2ના શિક્ષકોને, શાળા નંબર 2ના SMC સભ્યો પ્રમુખ બધાને, વાલીગણ જે પણ વ્યક્તિ છે કોઈને પણ કઈ જાતનું વાંધો નથી. મારું નામ ખેતસિંહ ખેરાજ, ગામ મોટા ભાડિયા, શાળા નંબર 2 સ્કૂલ 98માં બનેલી તારાચંદ છેડાની હાજરીમાં અને કેશો બાપા કેશો રણમલ એ જમીનનો દાતા હતો અને એ બાપા બનાવી ગયા છે. અને અત્યારે આવે જ નાના નાના છોકરા છે હમણાં થયા છે આવા સભ્ય છે અને ઉપસરપંચ છે, એને કદાચ ગમતું ન હોય આ કામ, પણ મને એમ લાગે છે આ પંચાયત છે ને આ સારામાં સારું કામ કરી રહી છે. અને જ્યારે જ્યારે આને તકલીફ પડે ત્યારે શિક્ષકો અમે બોલાવે છે, અમારે સ્કૂલમાં શિક્ષક પૂરા છે અને એ અધૂરા કરવા માગે છે અને રાજ્ય કક્ષામાં એનો નંબર છે, શાળા નંબર 2નું છોકરા ભણીને રાજ્ય કક્ષામાં એનો નંબર લઈ આવે છે કબડ્ડીમાં. અને સરપંચ સારું કામ કરાવી રહ્યો છે આ સ્કૂલમાં અને ગામમાં શું કરે છે એ મને ખબર નથી, પણ અહીંયા સારું કામ કરાવ્યો છે. અને જેને તકલીફ હોય એ વાલી મંડળ, SMC પ્રમુખને અને SMC સભ્યને મળે એની ખાસ રિક્વેસ્ટ છે અને શિક્ષકોને દબાવે નહીં અને જે કહેવું હોય વાલી મંડળને કહે અને અમે હાજર બેઠા જ છીએ ત્યાં વાલી મંડળ અમે બાજુમાં રહીએ છીએ, જે કહેવું હોય તો સારી પંચાયત કામ કરી રહી છે.
મારું નામ ગઢવી વંદના વાલજીભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું અને અમારી શાળા શ્રી મોટા ભાડિયા વાડી વિસ્તાર પંચાયત પ્રાથમિક શાળા નંબર 2માં ખૂબ જ સારું એવું શિક્ષણ થઈ રહ્યું છે અને શિક્ષકો પણ ખૂબ જ સારા છે અને એમાં એસએમસી સભ્યોનો પણ ખૂબ જ એવો સારો સપોર્ટ છે. વાલી મંડળનો પણ ખૂબ એવો સહયોગ છે અને આમાં અત્યારે શાળામાં 2 રૂમોનું બાંધકામ થઈ રહ્યું છે એ પણ ખૂબ જ સારી રીતે થઈ રહ્યું છે અને એની પહેલાં 3 મહિના પહેલાં બાથરૂમોનું બાંધકામ થયું હતું એ પણ ખૂબ જ સારી રીતે થઈ ગયું છે.